અહીંયા પધારેલા તમામ ભાવિક ભક્તોને હું જય નારાયણ ભજન મંડળ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને જયકાર બોલાવવાનો છે, તો તમે બધા પોતપોતાના બંને આ ઉપર કરી દેજો. Yeah.
મિત્રો જૈમિનના અવાજ ઉપર એની નાચ ઉપર એના ગીત ઉપર મોજ આવી હોય તો તાળી આપજો. આ અમારી અડધાની મોટર છે ને એનું કામ આપે છે. બીજા વાળે પાણી ચડાવી દીધું. વાહ વાહ, બહુ સરસ. તમે બધા એના ભાવ થા ભજનને જીલ્યા છે. નહીં તો આ રમવા બમવાની છોકરાઓની ઉંમર, એક છોકરો સ્કૂલમાં લેસનમાં લઈ જાય, સાહેબે કહ્યું અલા રોજ લેસન નથી લાવતો, જા તારા બાપાને બોલાવી લાવ આપતો. પેલા એક એક તારા બાપા કરે છે શું, પેલો કે મારી મમ્મી કે એટલું જ કરે છે. મિત્રો છોકરાઓ અઘરા હોય, સાહેબે ઉભો કરીને શાહજહા કોણ હતો ઇતિહાસમાં, સાહેબે પૂછ્યું કે શાહજહા હતો કોણ, પેલો ઉભો થઈને કે સાહેબ કડિયો હતો કે કેવી રીતે તાજમહાલ એને ના બંધાવ્યો. એટલે આવા છોકરા ઘણા અઘરા હોય. એક છોકરા ને કહે બોધા આ ગાંધીજીને માર્યા કોને, એટલે પેલા એ કહ્યું ગાંધીજીને ઘોડીએ માર્યા. પણ એટલે ઘોડી કોણે છોડી હતી, એમના મનમાં કા નથુરામ ગોડસે નું નામ આવે કે ઘોડી કોણે છોડી હતી, પેલા એ કહ્યું પિસ્તોલે. પણ આ છોકરાઓની જે આનંદ આપશુએ જે અમારા ભજનને ઝીલ્યા છે. અને મિત્રો અમારા 13 તારીખથી 12 તારીખથી સળંગ ભજન અને છેક 25 તારીખ સુધી પણ આપ સૌને અમારો નમ્ર પ્રયાસ છે કે આ યુવક મંડળનું આયોજન છે શક્ય એટલો આનંદ કરાવી અને પ્રભુ ભક્તિના તમને બધાને મોજ કરાવી, એ જ અમારો આનંદ આશય છે અને એ આશયથી કાર્યક્રમને આગળ ધપાવો છે. મિત્રો જેમ 14 લઈ અને 14 સુધી ગણપતિ દાદાના જે ઉત્સવ ચાલે એવો જ બીજો ઉત્સવ આપણો ભાદરવા સુદ એકમથી લઈ અને આજે 9 દશમ સુધી ચાલતો હોય 9 સુધી એ છે રામદેવ પીર મહારાજના નવરાત્રિ. અને આ નવરાત્રિની અંદર કોકરણગઢ રણુજા રામદેવડાની અંદર ઘણા બધા હરિભક્તો હાલતા જાય અને દાદાના દરબારમાં જઈ અને ત્યાં આગળ મેજો ચડાવે અને દાદા એટલે રામદેવ પીર એટલે એમ કહેવાય પ્રગટ પરચા પૂરવાવાળો દેવ અમારી આસ્થા છે અને અમે એની ભક્તિ વંદના કરી અને કાર્યક્રમ કરીએ છીએ. તો આપને રણુજા કોકરણગઢ અને રામદેવડાની પણ એમ કહેવાય જાત્રા કરાવી છે. તો હવે પછીના આ કાર્યક્રમના દોરમાં અમારે આપની સમક્ષ રામદેવ પીરની વંદના કરવી છે. તો ચાલો જઈએ આપણે બધાએ હૈને રણુજા રામદેવ પીરના દર્શને. આ રામદેવ પીરના ભજન ગવાશે અને એની અંદર છેલ્લું ગીત અમે નેજાધારી એમ કહેવાય કે રામદેવ બાબાના નેજાનું ગીત કહીએ છીએ. કોઈ હરિભક્ત અહીંથી નેજા ચડાવવા માટે રણુજા ન જઈ શકતા હોય, કોકરણગઢ ન જઈ શકતા હોય, પણ કોઈને ભાવ એવો જાગે અહીં બેઠા મારે નેજા ચડાવવા છે, 100 રૂપિયા આપો એટલે તમારું નામ ગવાઈ અને નેજા ચડાવાશે. એ છેલ્લા ભજનમાં એ નામ બોલાવી અને નેજા ચડાવાશે. જેને એવા નેજા ચડાવવાનો ભાવ જાગે એ પણ અમારા યુવા મિત્રોને નામ આપતા રહેજો, અમે એનું ભજનમાં નામ વર્ણવી અને એના નામે નેજો ચડાવીશું. ધન્યવાદ.
I don't know.
નેતા ચડાવવાના છે. જેવા રીતે નેતા ચડાવવાના હોય અહીંયા અમારા મિત્ર અહીંયા નામ લખે છે, એ ભાઈ જોડે નામ લખાવજો. એમનું નામ અહીંયા ભજનમાં લેવામાં આવશે, એમના નામના નેતા ચડાવવામાં આવશે.
Thank you.
નેજા ચડાવવામાં આવ્યા અને તમને બધાને રણુજાની જાત્રા કરાવવામાં આવી એટલે તમે બધાએ જે સાથ અને સહયોગ આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા તરફથી જે કંઈ રકમ આવી છે એ સદકાર્યમાં વપરાવવાની છે. મેં તમને અગાઉ પણ કહેવામાં આવ્યું હતું કે અમારી પાસે જે રકમ આવે છે એ કબૂતરના ખણમાં, ગાયોના ઘાસચારામાં, માદા માણસની સારવારમાં, વિદ્યાર્થીઓને આર્થિક સહાય, ચોપડાની સહાય, આવી રકમ એમાં વપરાવવામાં આવે છે. એટલે તમારા તરફથી જે સહયોગ મળ્યો બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે ભગવાનની ભક્તિ સાચી ભક્તિ જ આ છે મિત્રો, કોઈને ઉપયોગી થવું. યોગ કરો કે ના કરો પણ સહયોગ જરૂર કરો, યોગ કરો કે ના કરો પણ સહયોગ જરૂર કરો. અને મિત્રો તમે પરમાર્થનું કામ કર્યું છે. ભરતભાઈ કવિએ સરસ લખ્યું છે કે હથિયાર કે દાંત કે ખીલો ને ભાત ભાત કે બકરી કી ખાલ પાણી ભર કે પીડા બેગી કે સાબર કી ખાલ લખે અકડે સિપાહી લોગ ઓર ગેડા કી ઢાલ રાજા રાણા કે મન ભાવેગી કે હૃદય કી ખાલ ઓઢે જોગી જતી ઓર સિંહન કી ખાલ શિવજી કે મન ભાવેગી અરે તાતે કારણ પરમાર્થ કર લે એ મનુષ્ય કી ખાલ કુછ કામ નહીં આવેગી. પશુ પંખી મરી જાય એટલે એની એક એક ચીજ વસ્તુ કામમાં આવે, માણસ મરી જાય એટલે એના બે જ રસ્તા, કાં એને દાટી દેવો પડે કાં એને હળગાઈ દેવો પડે, બાકી એની કોઈ વસ્તુ કામમાં ના આવે. પણ એના તરફથી કરેલું પરમાર્થ અને એને કરેલું ભજન એ જ ઉગી નીકળે. અને આવું તમે પરમાર્થનું કામ કર્યું છે એટલે ફરીથી તમને ઉમરેઠવાસીઓને ધન્યવાદ આપી. અને મિત્રો અમારા ભજનના દોરને આગળ ધપાવો છે અને આમાં ઉમરેઠવાસી હોય અને એમાં પછી આવા બધા દાતારો હોય, કારણ કે આ ભૂમિ એવી છે કે મુઘલ સલ્તનતનો જાગીર છે એને પણ આ ભૂમિ ઉપર એકવાર આવવું પડ્યું છે. આદિ શંકરાચાર્ય કે જેણે સનાતન ધર્મના ઝંડા લઈ અને ચારે બાજુ ચાર મઠ સ્થાપ્યા, એ આદિ શંકરાચાર્યના પણ આ ઉમરેઠની ભૂમિ ઉપર પાવન પગલાં પડ્યા છે, સજાનંદ સ્વામીના પડ્યા છે, મિત્રો નરેન્દ્ર મોદીના પડે એમાં વાંધો નહીં, કારણ કે એ તો વર્તમાન વડાપ્રધાન છે. પણ મહાત્મા ગાંધી અને જેણે આઝાદ હિંદ ફોજની રચના કરી એ સુભાષચંદ્ર બોઝને પણ તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દઉં એ નારો આ ચરોતરની આ ઉમરેઠની ભૂમિ ઉપરથી એને પણ લગાવ્યો છે. એટલે આ પાવન ભૂમિ છે. અહીં આગળ તો આવા બધા મહાનુભાવો આવે પણ જેનો ભક્તિનો પર્યાય કહેવાય એવી મીરાબાઈને પણ આ ઉમરેઠની ભૂમિના દર્શન કર્યા છે. અને એ એમ કહેવાય કંઈથી રણછોડ રાયના દર્શને ડાકોરની અંદર જાય અને ભગવાન એની ભક્તિથી એમ કહેવાય પ્રભાવિત થઈ એને પોતાના એમ કહેવાય તેજમાં સમાવી લે એ આ ભક્તિ ભૂમિ છે. ત્યારે અહીં ઘણા બધા મિત્રો એવા છે કે સવારે મંગળાના દર્શન કરવાવાળા ઉમરેઠમાંથી 20% લોકો મારી ધારણા મુજબ હશે કે સવારે ડાકોરમાં જઈ અને મંગળાના દર્શન કરે એ રણછોડ રાયના તમે ભક્તો છો. ત્યારે અમારા જયનારાયણ ભજન મંડળના તમામ મિત્રો છે અને એમાંથી સંદીપભાઈ એને વિનંતી કરું કે તમે બધા આ ભજન છે ને એ કોઈ અમારા નવા ભજન છે જ નહીં, આપણા બાપ દાદા જે ચોરે બેસી તંબુરાના તાલથી નરગાન તબલાન ખંજીરી મંજીરા લઈ જતા હતા, જે મહિલા મંડળની બહેનો ગાય છે એ જ ભજન છે. પણ અમે એના ઉપર થોડો નવો ઢોળ ચડાવ્યો છે, ક્યાંક અમારું નૃત્ય સાથે વેળ્યું છે, ક્યાંક અમારી ખંજરીનો તાલ છે, ક્યાંક કડતાલનો તાલ છે અને ક્યાંક અમારું નાચ છે. તો આવા દેશી ભજન મંડળ તમે બધા સાથે ગઈ શકો એવા ભજનનો ધોર લઈ અમે અમારા સંદીપભાઈ જબરજસ્ત મિત્રો એને વધાવીએ.